જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે એને એમ કીધું છે. એવો એક મને ગમતો પ્રસંગ, હનુમાનજી મહારાજ દાડો પણ રાજી થાય એટલા માટે મને ગમતો આ પ્રસંગ. હવારનો પોર ઉદિયાચળના ઓરડેથી નારાયણે કોર કાઢી રાજસ્થાનના સલંબરની ડેલીએ એક સંદેશાવાહક આવીને ઉભોર્યો અને રાજપૂતાણી ઉંમર 16 વર્ષની છે, પરણીને આવ્યા અને હાથ મોદી છે, દહયું નથી નાયા રાજપૂતાણી, હાથ મોદી છે ભાઈ, પરણીને આવ્યા અને કંકુની લોળ જેવી 14 વર્ષની રાજપૂતાણી પરણીને આવ્યા અને હાથ દી થયેલા રાજપૂત ઓરડામાં હોતો છે ને પોતે જાગી વેલા અને રાજપૂતાણી સ્નાન કરી અને પૂજા કરી અને રૂડા રૂડા હરખમાં કામ કરે છે કે જટજટ કામ બધું કરી લઉં પછી રાજપૂતને જગાડવા જાઉં એવા હરખ છે પરણીને આવ્યા અને 6 હાથ દી હજી થયા છે. એમાં સંદેશાવાહક આવીને ઉભો રહ્યો દિલ્હી બહાર અને આવીને કીધું દરબારને જગાડો, સંદેશો લઈને આવ્યો છું ઉદયપુરથી. એમ છે તો કે હા, હરખાતા હરખાતા હોળવરના રાજપૂતાણી ઓરડે જઈને કીધું કે સંદેશાવાહક બહાર આવીને ઉભો છે, આપણા મહારાજનો સંદેશો છે ઉદયપુરથી અને તમે ઉઠો જાગો. એટલે રાજપૂત જાગી ગયા, યુવાન રાજપૂત છે, 21 વર્ષની ઉંમર છે, જાગી ગયા ને રાજપૂતાણીને કીધું તમે જાઓ ઓરડે, હવે હું એને સંદેશાવાહકને જવાબ આપી દઈશ. માણસ ને કીધું બોલાવો એટલે ઓરડામાં સંદેશો લઈને આવ્યો તો એ માણસ ને બોલાવ્યો તો વર્તી ગયો, આ તો મારો મિત્ર છે, ભેટી પીડા બે મિત્ર, મિત્રતાની પણ એક મજા છે, મિત્ર કરો તો હારા કરજો, ન કરો એકલા રહેજો, માવા હારો થઈને ખીચા પાડીને કેવા મિત્રો કરવા જ નહીં, જરૂર પડે તો તારે મિત્ર મારા ઘરે કે ઉઘાડા પગે હોય આવજો, પગરખા પહેરીને આવે તો હું વાંધો છે, પણ એની ઈચ્છા આવી પેલા ઉઘાડ પગો થાય પછી મારી પાસે ઉસીના લેવા આવી. એમ આવા બે પ્રકારના આમ તો આપણે ત્યાં મિત્રો હોય, એક બૂટ જેવા ને એક સ્લીપર જેવા. બૂટ જેવો મિત્ર હોય તમે ગમે એવી તકલીફના ગારામાં ખૂતો ને તોય બિચારો ભેળો ભેળો દહડા તો આવે એ નીકળી ન શકે. સ્લીપર જેવો મિત્ર છે ને ભણનો દીકરો જરાક લેપચા નથી પગમાં નીકળ્યા નથી, એની તૈયારી જ હોય બોલો, લેપચા ભેળો નીકળી જાય અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન શકે તો વાહેથી છાંટા ઉડાડે ઉડાડે ઉડાડે, એનું બહુ ધ્યાન રાખવું સાહેબ અઘરું છે. ખરાબની મિત્રતા થઈ જાય ને તો તાત્કાલિક છોડવો નહીં, સીધો ભાઈ આ તો ખરાબ નીકળો મૂકી દો. આમ તો નીકળે નહીં, આ બધા જન્મે, સુરવીર જન્મે, દાતાર જન્મે, સંત જન્મે, કવિ જન્મે, મહાપુરુષ જન્મે, શક્તિ જન્મે અને નાલાયક જન્મે, ઈથીએ ન થવાય જન્મો તે દુણો જ હોય. ઘણા ને જ કેતા ફલાણો માણસ તો ખરાબ નીકળ્યો, નીકળ્યો નહીં હતો તમને મોડી ખબર પડી, ઈ જન્મે તે દુણા હોય પણ એની મિત્રતા ભૂલમાં થઈ જાય તો તાત્કાલિક છોડવો નહીં, નકર નડે બહુ. તમે મરદ માણસની હામું બાંધવામાં તમને મજા આવે કારણ કે ખબર જ હોય કે કાલ તમને વિચારે કાલ મારા ઉપર આમ આમ નહીં આમ કરવાનો છે, એ જ કરે કારણ કે સુરવીર હોય, એનો એના વિચારો એને લડી લેવાના હોય. બાકી અમુક માણસ હોય ને એના સામે એના સામે દુશ્મનાવટે ન કર્યું, એની એ કરીએ હું લઈએ એવા એવી માનતા કરે, એ હનુમાન દાડા ની ગાડી ફટકાય લે એમાં તને હું મળવાનું છે, ઈ તો તું જો દેવું મરવું દાજવું જીલવી ખગારી જટ, કોકના સુખ જોઈ કોકનું દુઃખ જોઈને દુઃખી થવું ને ઈ તો હજી હેલું છે, પણ કોકનું સુખ જોઈને રાજી થવું ને ઈ બહુ અઘરું છે મારો બાપ, ઈ તો હનુમાન ની કૃપા હોય તો થાય. બાકી તો પાડો ઈ હગા ત્રણ તો ગજબ થઈ ગયો, હગા ભાઈ 2-3 વર્ષથી નોખા થયા હોય ને, ઈ હગા ભાઈ નોખા થયા અને હગો ભાઈ હારી ગાડી 4-wheel છોડાવી આવે ને નવી, તો ઓલું કુટુંબ નાના ભાઈ નું આખી રાત હુએ ને, ઈ કે હારે નોખા થયા ને એટલી વારમાં 4-wheel છોડાવી કેવી રીતે એને, આ આ મારા દેશની પરંપરા નથી. દુશ્મનની વાત કરવા બે હું તો એ લાંબી થાય, બીજી નથી કરવી મારે. આ દેશના દુશ્મનો કેવા હોય એની વાર્તાઓ છે, એની ખાનદાની કેવી હોય એની વાર્તાઓ. આ જીવદયાની વાતો કરે છે ને બધા એટલે કે ફોરેનના દેશો તો જીવદયા વાળા, એને તો ગમે એ પ્રાણીને પણ એ પ્રેમ કરે, પ્રાણીને પણ કઈ તકલીફ થતી હોય તો એની મદદ કરે ફોરેન. આપણા દેશથી વધારે જીવદયા વાળા એનો હોય એના અમારી પાસે ઇતિહાસ પડ્યા છે, સમય હશે ત્યારે કહીશું. જેતપુર માણસિયા વાળા પોતે કુંજળિયું રોટલા ખવરાવતા, બહુ ખવરાવતા, પક્ષી પ્રેમી હતા બહુ અને રોટલા ખવરાવતા, તો આ ઇંગ્લેન્ડ વાળા અત્યારે કરી હગે ને અમેરિકા વાળા કરી હગે, ઈ એમ કે અમે જીવ દયા પ્રેમી, પણ હવે જે પછી ઘટના બની ઈ કોઈની ત્રેવડ નથી વર્લ્ડમાં, ઈ ભારતનો રાજપૂત જ કરી હગે. ઈ માણસિયા વાળાને જયારે જેલમાં પૂર્વમાં કાવા દાવા કર્યા બતાયે અને કાવા દાવા એવા થયા અંગ્રેજો એને જેલમાં નાખ્યો
અને ઈ ભાદર ને કાંઠે પોતે જેલમાં પૂરેલા છે અને હમળ્યું એટલી બધી રોટલાની હેવાઈ થઈ ગઈ હતી તો એ ભાદર ના કાંઠે આવીને કરાવ 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 બારીયાથી માણસિયા વાળો જેલમાં હતો ત્યાં હમળ્યું બારી આવતી હતી અને છેલ્લે આ રાજપૂત થી રહેવાનું ને આને જીવ દયા પ્રેમ કહેવાય હા અને એને શું કર્યું પોતાની પાસે કટાર હતી કાઢી અને પોતાના શરીરમાં હાથમાં પગમાં જાંઘમાં શરીરમાંથી માંસના લુંડા કાઢી અને બારીયાથી ઘા કરતો હતો અને હમળિયુંને ખવરાવતો હતો આ દેશનો રાજપૂત આને જીવ દયા કહેવાય પોતાને પડી ગયો પોતાને આમ ચક્કર આવી આખું માંસ શરીરનું કાઢીને ખવરાવી દીધું પડી ગયો ખોળિયામાંથી પ્રાણ છૂટી ગયા ત્યાં સુધી પક્ષીઓને માંસ ખરાવતો હતો આવી જીવ દયા કોઈ વિશ્વમાં હોય તો મને બતાવીશો આ ઘટનાઓ ભારતમાં જ બની છે એટલે આ ઉદળા ઇતિહાસ છો છે પણ આવું બધું ઘણું ઘણું છે પાઠ્ય પુસ્તકમાં આવ્યા જેવું પણ ઈ ન આવે પાઠ્ય પુસ્તકમાં આવી જાય તો બધા એક થઈ જાય એક થઈ જાય તો અમુકને મજાનું આવે આપણે ગામડામાં કૂતરી આવી આવે ને કૂતરી ગુલુડિયા નાના નાના હોય ને બેડમાં બિચારા એવા આંખ આંખું બંધ હોય ત્યાં સુધી હોતા હોય ત્રેસ એની માને ધાવતા હોય ઈ ટેસ્ટી ગલુડિયા રહેતા હોય પણ થોડાક મોટા થઈ ગયા ને પછી અમુક તોફાની છોકરાઓ છે ને ઈ બે ગલુડિયાની બોચિયું પકડીને હામામાં મોઢા ખાય ઈ મોઢા ખાય ને પછી કાવ 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 કરીને એકબીજાને ગલુડિયા જે છોટી જાય પછી કોઈ દી ભેળા જ ન થાય બહરાટો બોલે એમ આપણે પાંચ વરે થાય તો અમુક વડીલો બહાર ગામથી તાલુકેથી જિલ્લેથી મોઢા ખાવા આવી જાય આટલા મત અપાવી દેજો એટલે અમે આમ કરશો બોલો કે ઈ શું કરવાનો હતો આમ કરજો ચૂંટણી આવે તો લડી લેજો સરપંચમાં ઉભી રહેજો પંચાયતમાં ઉભી લેજો ધારાસભ્યમાં ઉભી લેજો સંસદ સભામાં ઉભી લેજો ચૂંટણી પૂરી થાય જે જીતવા વાળો એ જીતી જાય ને બીજે દી બધા ભેગા થઈને ભજીયા ખાઈજો કઈ નથી આવું તો આઈલાજ કરશે ભલા માણસ હા આ તો અમુક પ્રોગ્રામ અમે ગયા હોય ને અમુક જગ્યાએ અમુક માણસ હોય ને બીજે વરે પ્રોગ્રામ માં જઈને દેખાય નહીં ને અમે પૂછી ફલાણા ભાઈ કેમ દેખાણા નહીં તો કે એને મારા સામે ફોર્મ ભર્યું અરે પણ ફર્યું તો ભલે ને ફર્યું તારે આમંત્રણ દેવું જોઈએ આવું બધું થતું હોય પણ ખેર મૂળ વાત ઉપર આપણે આવી કે મિત્રતાની પણ એક મજા છે એમાં બે મિત્રો ભેટી પડ્યા ભેટી પડ્યા કીધું ભાઈ શું આવ્યો છો તો કે રાણા ઉદયસિંહ નો સંદેશો લઈને આવ્યો છું સંદેશો લઈને આવ્યો છું આ હા પદ્માવતી વખતે મેં બોલેલો કે મેં કીધું કદાચ એક ફિલ્મ આવા બનાવે કદાચ હો બનાવે ઈ બોલીવુડ વાળા ખોગાવને ખબર શું પડે બલિદાન છે આ દેશની ક્ષત્રિયાણીઓ હળહળતી આગ્યોમાં જેને કહેવાય ભવાની ભવાની કરીએ ને ઈ હળહળતી આગ્યોમાં ઈ તત્વની હારે મળી જાય ભવાનીની હારે ઈ ઓલા એને સમજી જ ન શકે એમાં કાંઈ એમાં તકલીફ ઈ હાલ્યા કરે બધું આમ એનાથી કાંઈ ફેર ન પડે આપણે આપણું કામ કરવું જોઈએ કે આવું ન થવું જોઈએ આ તે વિરોધ કરવો ઈ બધું બરાબર છે પણ એમાં કઈ સંસ્કૃતિ વહી જાય આપણી ને એની ત્રેવડે નથી આપણી અંદર કઈ હોય તો ન જાય બાકી આપણે ઉપાડા લઈ તો નક્કી નો રહી બે મિત્રો મળ્યા કીધું કે રાણા રાજસિંહ નો સંદેશો લઈને આવ્યો છું કે શું સંદેશો છે અને હવે જોજો 21 વર્ષના રાજપૂતને પરિણે આવ્યા ને ખાલી 7મો દિવસ થયો છે એને એનો મિત્ર વાત કરે છે સંદેશો સાંભળી લે દિલ્હીના બાદશાહની જાન નીકળી ગઈ છે દિલ્હીથી બાદશાહની જાન પરણવા રૂપગઢમાં ચારુમતીને પરણવા નીકળી ગઈ છે ચારુમતી રાજપૂતાણીએ ત્યાંથી રાણા રાજસિંહને સંદેશો મોકલ્યો છે કે જગતના ચોકમાં તું રાણા રાજસિંહ જો રાજપૂત જીવતો હો તો દિલ્હીના બાદશાહની જાન મને પરણવા આવે છે એની પહેલા તું જાન લઈને આવી જા નકર હું ખોળિયામાંથી પ્રાણ છોડી દઈશ આમ દિલ્હીના બાદશાહ ઔરંગઝેબ ની જાન પરણવા જતી હતી એક રાજપૂતાણીને ચારુમતીને અને એ રાજપૂતાણીએ પોતાની ઇજ્જત બચાવવા માટે રાણા રાજસિંહને સંદેશો લખ્યો હતો કે તું મને બચાવી લે મને પરણી જા રાજપૂતાણીની ઈ રાજપૂતાણીની ઉંમર 76 વર્ષની હતી રાણા રાજસિંહની ઉંમર 63 વર્ષની હતી ઈ 63 વર્ષની ઉંમરના રાજપૂતને સંદેશો રાજપૂતાણી 16 વર્ષની રાજપૂતાણીએ લખ્યો હતો કે તું મને પરણી જા નકર દિલ્હીનો બાદશાહ આવશે તો મારે મરી જવું જોઈએ એને હું પરણું નહીં અને રાણા રાજસિંહની જાન ઉદયપુરથી નીકળી દિલ્હીના બાદશાહની જાન દિલ્હીથી નીકળી અને રાણા રાજસિંહે સંદેશાવાહકને સલંબર મોકલ્યો અને સલંબરના રાવત રતન ચંદાવતને સંદેશો દેવા માટે એક રાજપૂત આવ્યો હતો કે તારે દિલ્હીની જાનને રોકવાની છે તો ઉદયસિંહ એની પહેલા પરણી લે દિલ્હીની જાન બાદશાહની ને તારે યુદ્ધ કરીને આડું રોકવાની છે અને આ 21 વર્ષનો રાજપૂત કીધું જા હવે સમજાઈ ગયું તું નીકળી જા એ પોતાનો મિત્ર સંદેશો લઈને આવ્યો તો એ નીકળી ગયો અને આ બાજુ કેસરિયા વાઘા ધારણ કર્યા 21 વર્ષના રાજપૂતે અને
પાસી આવી હોળવરની રાજપૂતાણી ઓરડામાં, અને આવીને જોયું ને એને એમ કહે શું કરે છે, ઉઠા છે પાછા હોઈ ગયા છે મારા રાજપૂત મારો ધણી, આવીને જોયું તો કેસરિયા વાઘા પહેરી લીધા હતા રાજપૂતે, અને દાંત કાઢતા કાઢતા એ હોળવરની રાજપૂતાણી એટલું કીધું, લે કહાં સે લે સ્વામીનાથ, ઘડીક પહેલા તો હાવ જે શૃંગારમાં હતો વિરસમાં આવી ગયેલો રાજપૂત, ફરક 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 મુસળીઓને ભૂજાઓ થવા માંડાની, કહાં સે લે સ્વામીનાથ, રાજપૂતાણી એટલું જ કીધું, અને એને કીધું આખી ઘટનાની વાત કરી, ચારુમતીની ઇજ્જત બચાવવા માટે જાઉં છું, ચારુમતીને પરણવા રાણા રાજસિંહની જાન ઉદયપુરથી નીકળી ગઈ છે, પણ દિલ્હીના બાદશાહની જાનને મારે આડું ફરવા જવાનું છે, પણ તાતો હોળ વરણની રાજપૂતાની ઘડી પેલા બાળકી જેવી લાગતી હતી, પૂર્ણ શૃંગારમાં હતી, ઈ વીરરસમાં આવી ગઈ, અને ચોટીલાના ડુંગરેથી ચંડમુંડને રોળવા માટે ચામુંડા ઉતરી હોય એવો કલર થઈ ગયો ભાઈ ઘડીકની માલિકોરો, અને રાજપૂતાણીએ કીધું, રાજપૂત હવે તો કામ મારી જો, કામ મારી જો, બાકી પીઠ દેજો, માં લગાર નકર મારી સૈરું મેણા મારી છે, આ તો કાયર કેરી નાયો, પ્રકૃતિનો મરડ બદલાણો ભાઈ, રાજપૂત તૈયાર થયો અને ઘોડામાંથી સવાર થઈને હાલતો થયો, રાજપૂતાણીને કીધું, રાજપૂતાણી જય માતાજી રી શા, હું યુદ્ધમાં જઈ રહ્યો શા, પાછો નહીં આવો, હું પાછો આવીશ નહીં, શેલી જય માતા રીજી સા, કે હા મારો ધર્મ હું જાણી રહી, તારો ધર્મ તું સંભાળ, મારા ધર્મની મને ખબર છે તું તારો ધર્મ સંભાળ, રાજપૂત ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યો, ડેલીએથી પાછો વળ્યો, રાજપૂતાણી યુદ્ધમાં જાઉં છું, હવે પાછા મળશું નહીં મળી કાંઈ નક્કી નથી, આપણે પરિણામે તો 7 દિવસ થયા છે, તો શેલા જય માતાજી, કે મને મારા ધર્મની ખબર છે, તમે તમારું ધર્મ બજાવો, ડેલીએ બીજી વાર પાછો વળ્યો, રાજપૂતાણી યુદ્ધમાં જાઉં છું, કે જાઓ, મેં જેસલમેરની ફટિયા અણરી તો માતારી અચરજ, બેટા રણ જુજી મરે અન બેઠી કાઠ સળંત, મને મરતા આવડે છે, મારી આરે મારા બે ભાઈઓ છે, રાજપૂતાણી આ દેશની ક્ષત્રિયાની બે ભાઈઓને ભેળા રાખતી હતી ઇજ્જત બચાવવા માટે, કયા બે ભાઈઓ, એક ભાઈ ભેટમાં હોય, હાવ નાનકડો એવો આવડો, એક એવડો ખાલી જમી હોય આવડો, પણ ઈ લોખંડ જેવું હોય, ઈ લોઢું જેવું હોય, કે ધનુ રૂપડી જાય જરાક અડી જાય તો, ઈ એવો પાતળો હોય, આમ આમ હુકેલા ઘાસમાં ઈ તમે જમૈયો નાખી દીધો હોય ને, ખાલી 4-5 તહુનો જમૈયો હોય, પણ તમે ઘાસમાં નાખી દો ઉનાળામાં તો પંખી પાણી પીવા, પાણી સમજીને પીવા ઉતરે, એને એમ કે પાણી છે, આવો ભેટમાં જમૈયો મ્યાનવાળો રાખે રાજપૂતાણી, કાંઈ એવી ઘટના બને અને કોઈ પરપુરુષનો હાથ શરીરે અડવા આવે ને, એ અડ્યા પહેલા જમૈયો અહીંથી નીકળી ગયો અને પેટમાં પુરાવીને આંતરડાને ઢગલો કરી દે, જીવતા એની ઇજ્જત ઉપર કોઈથી કોઈની પ્રેવડ નથી, હાથ નાખો, એક ઇજ્જત બચાવવા રાજપૂતાણીને એ ભાઈ હોય, પણ એમાંય કદાચ ભેટમાંથી કાઢતા વાર લાગે તો એક બીજો નાનકડો ભાઈ હોય, એ અહીંયા આંગળીમાં વીંટી પહેરી હોય વેઢ, એ વેઢની અંદર એક તલ જેવડું ઝેર આવે સોમલખાર, એ ઝેરની કણી હોય, ઉપર વીંટીમાં ઢાંકણું મારેલું હોય, એ ખાલી આમ કરીને આમ કરે ને એટલે ઢાંકણું ખુલી જાય, ઈ આમ કરીને ઢાંકણું ખુલે અને ખાલી વીંટી હોઠે અડે ને, તો ખોળી આમ પ્રાણ ન હોય એવું ઝેર હોય, ઈ વીંટીની માલિકો રાજપૂતાણી બીજી વીંટી, આ બે ભાઈઓ ઇજ્જત બચાવવા માટે હોય, એટલે રાજપૂતાણીએ કીધું, જાઓ દરબાર, મને મારી ઇજ્જતની ખબર પડે છે, વયો ગયો, ત્રીજી વાર ડેલીએથી પાછો વળ્યો, રાજપૂતાણી ઓરડામાં વયા ગયા હતા, અને રાજપૂત આવીને દાસી ટોટલે ઉભી હતી અને કીધું, દાસી ક્યાં ગયા ઠકરાણા, તો કે તો ઓરડામાં વયા ગયા, રાજપૂતાણીને કયો ની અમારે પરિણામે 7 દિવસ થયા છે, તો કઈક નિશાની આપે તો યુદ્ધમાં ભેળી લેતો જાત, મને યુદ્ધ કરવાની મજા આવશે, રાજપૂતાણીની યાદી રહી ને ભેળી કઈક આપો એમ, દાસીએ જઈને ઓરડામાં કીધું, દરબાર ત્રીજી વાર પાછા વળ્યા છે, નિશાની માગે છે, કે કઈક નિશાની આપવાનું કે છે, પણ તાતો અંગ રૂવા અબળા થિયાન વ્યાપી જ્વાળા વ્યોમ, રાજપૂતાણીની રાડ ફાટી ગઈ, દાસી તરવારને તાહડો લઈ આવ, મારું માથું કાપી તાહડામાં મૂકીને દરબારને દઈ દે, એનું જીવ મારામાં રહે તો શું યુદ્ધમાં જવા પાડવાનું છે, કચડું ધૂપ કરતો કાપ્યું માથું તાહડામાં પડ્યું, દાસી છે એ માથે આમ કપડું ઢાંકી અને દેવા ગઈ રાજપૂતને, ઘોડા ઉપર બેઠો તો શું ભેટ આપી રાજપૂતાણી, હા જો બહુ સારી ભેટ આપી, આમ તાંહડો કર્યો ને દરબારે, ઘોડા ઉપર બેઠા બેઠા તરવારની પીસીએથી કપડું આઘું કર્યું, જોયું ને તો આમ ઊભું માથું પીડ્યું હતું હાડી રાણીનું, એની જે આંખો હતી
ઈ રાજપૂત ની સામે આવી અને જાણે એમ કે રાજપૂત તું યુદ્ધમાં કામ આવી જા અને પછી હરકમાં જા અને ન્યા ઉર્વશી મેનકાન રંભાન અનંગસેનાન વસંતસેનાન કામકુંડલાન ઈ અપસરાઓ તને હાર પહેરવા આવે ઈ રાજપૂતાણી હું નથી તારું સ્વાગત કરવા હરકમાં તારી પેલા ઉભી હોય છે હવે વેલા હાર પૂગી જાય છે અપસરાની તેવડ નથી મારા રાજપૂત ને અડી હગે હું ન્યા ઉભી હોય પેલા ઈ આંખો એમ કેતી હતી બે મીંઢલા વાળેલા હતા બે ચોટલા ઈ લોહીમાં બુડી ગયા હતા હું કાયમ પ્રોગ્રામમાં કહું છું બે ચોટલા વાળવાનો એને હક છે જેથી દેશ માટે પતિને જ્યારે જરૂર પડે ને ત્યારે પોતાનું માથું કાપી અને દઈ દે એટલે બે ચોટલા ગળે એના પતિને બાંધવા થાય એને જ બે ચોટલા વાળવાનો હક છે બાકી ઉલાળા મારવા વાળાને બે ચોટલા નો વાળવાના હોય બે ચોટલા પકડી અને રાજપૂતે માથું લીધું ભાઈ અહીંયા ગાંઠ વાળી એટલે માથું રાજપૂતાણીનું આગળ રહી હાડી રાણીનું આ બનેલી ઘટના છે બાપ આને ભૂલી જઈશું તો એકુય હનુમાન રાજી નહીં થાય એકુય પીઠળ આવડ ખોડિયાર જેતભાઈ કાકભાઈ નાગભાઈ વરૂડી એકુય માતાજી રાડ્યું નાખે નો આવે ખૂણામાં બેહીને કાયમ કર્યા કરી હનુમાન 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 આવે તો મને દેખાડજો પણ અંદરથી જ્યારે દેશ જાય જાગે મારે મારા દેશ માટે કંઈક કરવું છે મારે મારા ધર્મ માટે કરવું છે મારા દેશની બેનું દીકરીની સરેઆમ ઇજ્જત લૂંટાતી હોય અને આપણે વાતું કરતા હોય એસે કરી દેંગે વેસે કરી દેંગે એવી એકુય નો આવે પણ દેશ જાય જાગે તો અહીં દેવ બધા હારમાં ઉભા રહીએ અડધો અવાજ કરીને નો આવી તો બોલે બંધાણા નો કહેવાય હું હનુમાન નો કહેવા ભલા માણસ એમ આવે બાકી એમ ધન લાગે કપાલ ધન મેર મેર નો લાગે એમ તું તાર લાગી જવો એ વસ્તુ જુદી છે આખી એની હારે તાર લાગી જાય બેરખો ફરતો હોય ને આંખ માંથી આહુડા પડી જાય એ વસ્તુ નોકી છે પણ ગલે ઉભા ઉભા માવો ખાતા હોય સોળતા હોય ભલી કે ગઢવી માવા વાય લાગી ગયા મારો ધર્મ હું બજાવું તમે તમારો બજાવો ઓલું નો લગાડતા પણ માવો સોલતા સોલતા ઉભા હોય ભજન ની મંડળી નીકળે અને માવો મોઢામાં નાખતો તો હળી કાઢીને રામ ધન ને લેકી ગોપાલ ને ધન મેર 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 નો લાગે એમ ધૂન લાગી જાય એ બધી વસ્તુ અઘરી છે.